ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા આપણે ચેપ્ટર નંબર 8 એટલે કે નકશા તરફ જઈશું. તમે નકશામાં સ્પષ્ટ રીતે જોઈ શકતા હશો કે આ રીતે પડે વિજયા ચોકથી લઈને લાલ કિલ્લા સુધી જઈ રહી છે. તો આસી અને તેના મિત્રો આ પરેડ જોવા માટે આવ્યા હતા. જોયું ને વિદ્યાર્થી મિત્રો, નકશા નંબર 3માં આ રીતે આપણે પરેડ વિજયા ચોકથી લઈને લાલ કિલ્લા સુધી જશે અને ત્યાં પૂર્ણ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આ નકશા ઉપરથી જે પરેડ જે રસ્તા પર જઈ રહી છે એના પરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપીશું. પહેલો જ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે, એટલે કે પરેડ જે રસ્તા પરથી જઈ રહી છે તેમાં સૌથી લાંબો રસ્તો કયો છે, બે સ્ટેશન વચ્ચેનો કયો સૌથી લાંબો રસ્તો છે પરેડ માટેનો, તો જુઓ અને કહો. તો ઓપ્શન આપ્યા છે આપને બીએસ જફર માર્ગ, સુભાષ માર્ગ કે તિલક માર્ગ. સૌથી લાંબો રસ્તો કયો છે, તો સૌથી લાંબો રસ્તો તિલક માર્ગનો છે જે આપણે લાંબો દેખાઈ રહ્યો છે. ચાલ હવે બીજો સવાલનો જવાબ. જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવતી હોય તો તેણે કેટલી દૂર સુધી ચાલવું પડશે. જો રૂબિયા જામા મસ્જિદે આ પરેડ જોવા માટે આવે તો એને પરેડ જોવા માટે કેટલે દૂર સુધી ચાલવું પડશે, તો એને પરેડ જોવા માટે 1 કિલોમીટર સુધી ચાલવું પડશે. એને પરેડ જોવા માટે 1 કિલોમીટર સુધી ચાલવું પડશે. ચાલ હવે બીજો પ્રશ્ન. એમ કહેવામાં આવ્યું છે કે પરેડનો આખો માર્ગ, એટલે પરેડ જ્યાંથી શરૂ થાય છે અને પૂર્ણ થાય છે તે આખો માર્ગ કેટલો લાંબો છે, તો પરેડનો આખો માર્ગ 8 કિલોમીટર જેટલો લાંબો છે. ચાલ હવે આગળ. હવે તમે અહીં જોઈ શકતા હશો લાલ કિલ્લાનું દ્રશ્ય. હવે નકશા નંબર 4ને નિહાળો. તમે અહીં જોઈ શકો છો નકશા નંબર 4, તેમાં લાલ કિલ્લો દેખાઈ રહ્યો છે. એની આજુબાજુ ઘણા બધા નામો લખેલા છે, જેમ કે મોટી મસ્જિદ, હમામ, આરામગૃહ, રંગમહેલ, પછી દીવાને ખાસ, પછી છે દીવાને આમ અને મીના બજાર. આ બધા નામોને તમે જોઈ શકતા હશો નકશા નંબર 4માં. તો હવે આના પરથી પણ આપણે ઘણા પ્રશ્નોનો જવાબ આપતા શીખીશું. આમાંથી કઈ ઇમારત તમને યમુના નદીની વચ્ચે વધુ નજીક દેખાઈ રહી છે, તો યમુના નદી અહીં જે દીવાને ખાસ છે ને એની નીચે આવેલી છે, તો દીવાને ખાસની નજીક આવેલી છે, તો દીવાને ખાસની નજીક યમુના નદી આવેલી છે. બીજું એવું કહેવામાં આવ્યું છે કઈ બે ઇમારતો વચ્ચે આરામગૃહ આવેલો છે. આરામગૃહ કઈ બે ઇમારતોની વચ્ચે આવેલો છે, તો કઈ બે ઇમારતો, તો દીવાને ખાસ અને રંગમહેલની વચ્ચે આરામગૃહ આવેલું છે. હવે બીજો પ્રશ્ન, રંગમહેલની હમામ તરફ જતા તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો, તો રંગમહેલથી હમામ તરફ જતા આપણે આરામગૃહ અને દીવાને ખાસ પાસેથી પસાર થશું અને મોટી મસ્જિદ પાસની સામે પહોંચશું. હવે નેક્સ્ટ સવાલ, આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધુ નજીક છે, તો આ નકશામાં એમ તો આ નકશામાં દેખાતું નથી, પરંતુ આ નકશામાં હમામની નજીક મીના બજાર આવેલી છે. દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર છે, દીવાને ખાસથી મીના બજાર લગભગ 500 મીટર દૂર છે. વિદ્યાર્થી મિત્રો, દિલ્હી ઘણા બધા નૃત્ય કલાકાર આવ્યા હતા અને એ લોકોનું નૃત્ય પ્રદર્શિત કર્યું હતું, તો બાળકો એના વિશે વાતો કરી રહ્યા છે કે આ નૃત્ય કલાકારો કેટલું સરસ નૃત્ય કર્યું છે, પણ એ લોકો કેટલા દૂરથી આવ્યા હતા, એ લોકોએ કેટલી લાંબી મુસાફરી કરવી કરી હશે, તો આના વિશેની ચર્ચા કરી રહ્યા છે. તો ઘણા બાળકો કહે છે ભિન્ન ભિન્ન રાજ્યોમાંથી આવેલા આ નૃત્ય કલાકારો અને આ બધાની ઝાંખીઓ જોઈને વિદ્યાર્થીઓ ખુશ થઈ જાય છે, અને આ બધાના નૃત્યો જોઈને એ લોકો કંઈક આવી વાતો કરી રહ્યા છે કે કર્ણાટકથી આવેલા નર્તકો જે હતા ને એ સૌથી શ્રેષ્ઠ હતા. તો ઘણા બાળકો કહે છે આ તમામ લોકોએ દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડી હશે. તો અમુક બાળકો કહે છે મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું, ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીની નજીક છે. આ રીતે બાળકો ચર્ચા કરી રહ્યા છે. ચાલો આપણે ભારતનો નકશો જોઈએ અને આ બધા સ્થળો એટલે આ બધા શહેરો અને રાજ્યોને જોઈએ અને કેટલા દૂર છે દિલ્હીથી તે પ્રશ્નના જવાબ આપીએ. ચાલો
જુઓ ભારતનો નકશો, તમે અહીં જોઈ રહ્યા છો ભારતનો નકશો, તમને આમાં સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવા અક્ષરથી બધા શહેરો અને રાજ્યોના નામ આપેલા છે. હવે આ રાજ્યોના નામ ઉપરથી આપણે અમુક પ્રશ્નોના જવાબ શોધી કાઢશું. પહેલો જ પ્રશ્ન છે, બાળકો કયા કયા રાજ્યો અને કયા કયા શહેરોની વાતો કરતા હતા એ નામો તમે જણાવો જોઈએ. તો કહ્યું છે કે બાળકો કયા રાજ્યની અને કયા શહેરોની વાતો કરતા હતા, તો કર્ણાટક છે, દિલ્હી છે, ત્રિપુરા છે, સિક્કિમ છે, ઉત્તરાખંડ છે અને બીજું કયું, હરિયાણા છે, એ બધા શહેરોની અને આ બધાની વાતો કરતા હતા. ચાલો હવે આગળ બીજો સવાલ છે, કર્ણાટકની ટીમ બેંગ્લોરથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે તો દિલ્હી સુધી પહોંચવા માટે તેઓએ કયા કયા રાજ્યો પસાર કરવા પડે. જો કર્ણાટકની ટીમ બેંગ્લોરથી નીકળીને કઈ દિશા તરફ, ઉત્તર દિશા તરફ મુસાફરી કરે અને દિલ્હી પહોંચવું હોય તો એમણે વચ્ચે કયા કયા રાજ્યો પસાર કરવા પડે, તેમણે વચ્ચે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન કે હરિયાણા જેવા રાજ્યો પસાર કરવા પડે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ એ રાજ્યો પસાર કરવા પડે. ચાલો હવે પછીનો સવાલ છે કે જમ્મુ કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ આવેલું છે. જમ્મુ કાશ્મીર ક્યાં આવેલું છે, દિલ્હીની ઉત્તર તરફ આવેલું છે. આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા માટે દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે. હા, તેઓ કયા કયા રાજ્યોમાંથી પસાર થશે, તો જમ્મુ કાશ્મીરથી આવેલી ટીમ જો દક્ષિણ તરફ મુસાફરી કરીને દિલ્હી આવશે તો તેમણે જમ્મુ કાશ્મીરથી લઈને દિલ્હી તરફ આવવા માટે તેમણે હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાંથી પસાર થવું પડશે. ચાલો હવે પછીનો સવાલ, નોનુ ગુજરાતમાં રહે છે અને નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનુ ગુજરાતમાં રહે છે અને નોનુનો મિત્ર પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનુ તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે તો તેણે કઈ દિશામાં મુસાફરી કરવી પડશે. ચાલો કહો જુએ, તમને ઓપ્શન આપું છું, પશ્ચિમ તરફ, પૂર્વ તરફ, ઉત્તર દક્ષિણ તરફ કે ઉત્તર તરફ. ચાલો કહો, તો નોનુ એ પૂર્વ તરફ મુસાફરી કરવી પડે. ચાલો હવે પછીનો સવાલ, જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે. જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે, તમે એનું નામ જણાવો. જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે ભારત દેશનું કોઈ રાજ્ય આવેલું નથી. એ ખોટ તો કહી રહ્યા છે, ભારત દેશનું કોઈ પણ રાજ્ય જમ્મુ અને ઉત્તરે, જમ્મુ અને જમ્મુ કાશ્મીર અને ઉત્તરે કોઈ રાજ્ય આવેલું નથી. ચાલો હવે પછી, ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે. ચાલો ગુજરાતની પશ્ચિમ બાજુ જુઓ, કયું રાજ્ય આવેલું છે, તો ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું છે. જુઓ તો ગુજરાતની પશ્ચિમ બાજુએ કોઈ રાજ્ય આવેલું નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એક પ્રશ્નોના જવાબ આપતા આપણે આગળ જઈએ. ચાલો ભારતનો નકશો જુઓ અને બીજા પ્રશ્નો વાંચીએ અને તેના જવાબ આપીએ. નકશો જુઓ અને કહો કે શું જવાબ આવશે આનો. ચાલો પહેલો જ સવાલ છે, કયું રાજ્ય અને અન્ય ચાર રાજ્યોથી ઘેરાયેલું છે. કયું રાજ્ય અન્ય ચાર રાજ્યોથી ઘેરાયેલું છે. ચાલો કહો તો કયું રાજ્ય જે છે કે જે અન્ય ચાર રાજ્યોથી ઘેરાયેલું છે. જુઓ તમે જોઈ શકતા હશો એ વચ્ચે, જુઓ મધ્યપ્રદેશ જે અન્ય ચાર રાજ્યોથી જોડાયેલું ઘેરાયેલું છે, બરાબર ને, એ ચારે ચાર રાજ્યો સાથે જોડાયેલું પણ છે અને ઘેરાયેલું પણ છે. ચાલ હવે પછીનો સવાલ, કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. સૌથી વધુ છે એમનું ક્ષેત્રફળ અને આ જવાબ આપણે નકશા દ્વારા આસાનીથી જોઈ શકીએ છીએ અથવા ઇન્ટરનેટ દ્વારા પણ આપણે જોઈ શકીએ છીએ. ચાલો નેક્સ્ટ, હવે પછીનો સવાલ એવું કહેવામાં આવ્યો છે, કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં 8 ગણું છે. કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં 8 ગણું છે. તમને ઓપ્શન આપ્યા છે, ઉત્તર પ્રદેશ,
ત્રિપુરા, મહારાષ્ટ્ર,